नमस्कार अमेरिका, आप જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। પીએમઓ અધિકારી બનીને ફરતા મહાઠગ કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ। વિપક્ષે સાધ્યું નિશાન, કહ્યું કોના આશીર્વાદથી સિક્યોરિટી સાથે ફરતા। हंगामा बाद संसद सोमवार सुधी स्थगित। कांग्रेस सांसदोए कह्यू राहुल ने सदन में बोलवा दो। अदाणी मुद्दे जेपीसी नी मांग ने लईने कर्यू प्रदर्शन। आम आदमी पार्टी ने झटका पर झटको। मनीष सिसोदिया ना ईडी रिमांड वधु 5 दिवस वध्या। सरकारी बंगलो पण करवो पड़शे खाली। H3N2 ना साथे वधी रह्यो छे कोरोना। शुक्रवारे गुजरात में कोरोना 121 केस आव्या सामे। एक्टिव केस नो आंकड़ो 500 ने पार। हवामान विभाग द्वारा राज्य ना मोटा भागना शहर में वरसाद नी आगाही। वीजड़ी पड़ता दाहोद में 2, अरवली में डांग में 1-1 ना, एम कुल 4 लोगों ना मौत। विगतवार समाचार नी वात करिए तो हाल में राज्य में नकली पीएसआई ना कौभांड ने लईने खूब चर्चा हती, परंतु आ बधानी वच्चे शुक्रवारे नकली पीएमओ अधिकारी किरण पटेल ना नामनी चर्चा देशभर में चाली रही छे। अने आ जे नकली पीएमओ अधिकारी छे किरण पटेल, ते मूळ अमदावादना ईसनपुरनो रहवासी छे। अने सवारथी ज सोशियल मीडिया में ते कॉनमेनना नामथी ट्रेंड थई रह्यो छे। त्यारे कोण छे आ किरण पटेल अने शुं छे समग्र मामलो ते जाणो आ रिपोर्टमां। ગુજરાતનો એક મહા ઠગ હાલ લાઇમલાઇટમાં આવ્યો છે। આ ઠગે પોતાને પીએમઓ ઓફિસનો મોટો ઓફિસર ગણાવી જમ્મુ કાશ્મીર પ્રશાસન તરફથી Z+ સુરક્ષા, એક બુલેટ પ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયો SUV, 5-star હોટલમાં પ્રવાસની સુવિધા માણી લીધી છે। આ તો ઠીક છે, વધુમાં તેણે આર્મી ઓફિસરો સાથે 1-2 બેઠકમાં પણ ભાગ લીધો। આ ઢોંગીનું નામ છે કિરણભાઈ પટેલ, જે ગુજરાતના હોવાનું જાણવા મળી રહ્યું છે, અને એમાં પણ ગુજરાતના અમદાવાદના। મામલો શું છે? મામલો એમ છે કે આરોપી કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં પોતે પીએમઓ એટલે કે વડાપ્રધાનના કાર્યાલયથી આવ્યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા। એટલું જ નહીં, અધિકારીઓ સાથે મીટિંગ કરી લીધી। હાલમાં તેની શ્રીનગર પોલીસ દ્વારા કલમ 419, 420, 468 અને 471 હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી। માહિતી અનુસાર કિરણ પટેલ નામના અઠક વ્યક્તિએ પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધું હતું અને તેને 5-star હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રાખી હતી। કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેને શ્રીનગરના લાલ ચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી। જમ્મુ કાશ્મીર CIDના ઇનપુટના આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલ નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ તેની ધરપકડ કરી લીધી। આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ખાસ બાબત એ છે કે કિરણ પટેલ પર અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો લાગી ચૂક્યા છે। કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી ત્યાં ગયો હતો। કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો। તેની ધરપકડ કરવામાં આવે તે પહેલા તેણે ઉરીની કમાન પોસ્ટથી LOCની નજીક શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો। શ્રીનગરના નિશાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ તેણે સરકારી મેજબાનીની મજા માણી, તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર એટલે કે PSO અને લક્ઝુરિયસ હોટલમાં રૂમ પણ આપવામાં આવ્યો। હવે તેની સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ પણ તપાસમાં સામેલ છે। પુલવામાના ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક અને પોલીસ અધ્યક્ષ ઝુલ્ફિકાર આઝાદની જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે કથિત વ્યક્તિને સમયસર કેવી રીતે પકડવામાં આવ્યો ન હતો। સૂત્રો મુજબ ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ છે। જમ્મુ અને કાશ્મીર પોલીસ આ ઘટના અંગે મૌન છે, પરંતુ માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ કેન્દ્રીય એજન્સીઓને તેની જાણ થાય તે પહેલા CID શાખાએ જ આ ભેજાબાજને શોધી કાઢ્યો। તો આ સમગ્ર મામલાને ઉજાગર કરનાર ડોક્ટર અતુલ વૈદ્ય છે, તેમની સાથે અમારા એડિટર ગોપી ગાંગરે વાત કરી હતી। તેમની સાથે વાતચીતમાં તેમણે શું કહ્યું તે સાંભળો। મારા એક મિત્ર છે દિલ્હીના,
લગભગ એમ કેવાય પેલા આચાર્ય ધર્મેન્દ્રજી નું શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો ને જગન્નાથ મંદિર માં, ત્યાં મને ભેગો, એટલે હમણાં ની જ વાત છે, હમણાં જ મને મળ્યો છે. અને પછી એને મને વાત કરી, એ પ્રમાણે પછી મેં કહ્યું સારું એવું કામ હશે તને કહીશું. પછી મારા દિલ્હીના મિત્રનું એક કામ હતું તો મેં કિરણનો એપ્રોચ કર્યો. તો મેં કીધું કિરણ આ એક કામ છે તું કરી શકે છે? તો મને કે આટલો કહે છે કે મારા ડાબા હાથ તો ખેલ છે. તો મેં કીધું પછી પાર્ટીને બોલાવું? તો કે બોલાવી લો. હવે મેં તો પાર્ટીને બોલાવી લીધી, અમદાવાદમાં આઈટીસી નર્મદાની અંદર મિટિંગ કરી. હવે કિરણે જે નર્મદા આઈટીસી નો જે મેનેજર હતો એને બી ફોન કરીને કીધું કે હું પીએમઓ માંથી આવું છું, ઓફિસર છું. તો બિચારો મેનેજર એને પગે પડવા માંડ્યો. તો સાલું મને એમ થયું, મેં મારો ખરેખર હશે, આપણે કોઈ ઇન્કવાયરી એની કઈ કરેલી નહીં. પછી મેનેજર ગયો, પછી અમારી મિટિંગ થઈ, મેં પાર્ટીએ કામ બતાવ્યું. તો કે આ કામ તો હું કરી નાખીશ પણ પહેલા મને 25 લાખ રૂપિયા જોઈએ. તો મેં કીધું 25 લાખ રૂપિયા, મેં પાર્ટીને વાત કરી, પાર્ટી કે કશું વાંધો નહીં પણ કહે છે કે કામ પત્યા પછી પૈસા આપીએ. તો મેં કહ્યું હું છું ને વચ્ચે, તમે આપી દો મારી જવાબદારી. એમ કરીને મેં જવાબદારીથી એમને પૈસા અપાયા. તો પૈસા જ્યારે નતા આપ્યા પહેલા કિરણ એમ કહે છે જો આ કામ કરાવવું હોય તો મને 2 કલાકમાં 25 લાખ આપો તો મને કામ કરવામાં રસ છે, બાકી મને કામ કરવામાં કોઈ રસ નથી. પાર્ટીને જરૂર હતી એટલે પાર્ટીએ મને પૂછ્યું, પાર્ટીએ બિચારી 1 કલાકમાં 25 લાખ આપ્યા દે. અને કિરણની ગાડીમાં એને પૈસા મૂક્યા. અને પછી કિરણે મને કીધું, મને કે ડોક્ટર હું તમને સાંજે અપડેટ આપું છું અને કામ કહે છે કે સોમવાર સુધીમાં પતી જશે. મેં કહું સારું. હવે દિલ્હીવાળી પાર્ટી તો પૈસા આપી જતી રહી મારા ભરોસે. પછી દિલ્હીથી એમનો ફોન આવ્યો, મને કે ડોક્ટર આવું કોઈ પીએમઓમાં કોઈ માણસ કિરણ કરીને નથી, તમે એને ક્યારથી ઓળખો છો? મેં કહ્યું હું તો એને 20 વર્ષથી ઓળખું છું પણ આપણે કોઈ આવી ઇન્કવાયરી કરી નથી. તો મને કે આવો કોઈ માણસ નથી કે એવું નથી ને કે આ બોગસ હોય. તો મેં કહ્યું યાર તમારે પહેલા તપાસ કરી લેવી જોઈએ ને. તો કે યાર આપણે રહી ગયું તમારા ભરોસે, કશો વાંધો નહીં. મેં કિરણને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ કિરણ યાર જો આ કઈ 2-5 હજારની વાત નથી, આ 25 લાખ રૂપિયા તને આપ્યા છે, રોકડા આપ્યા છે. એટલે મેં કીધું એ લોકોને શંકા કુશંકા થાય છે તો પહેલા તું ક્લિયર કર કે તું પીએમઓમાં છે કે નહીં. તો કે ડોક્ટર આપણને કહે છે કે કોઈ શંકા કરે ને મારી ડિગ્નિટી જોડે કોઈ રમત રમે તો આપણને પસંદ નથી, આપણે આ કામમાં કોઈ રસ નથી. તો મેં કહું કામમાં રસ ના હોય તો આ પૈસા પાછા આપી દો ભાઈ. તો મેં કહું જો તે 2 કલાક કીધા, મેં તને કલાકમાં પૈસા આપ્યા, હવે મારે 24 કલાકમાં મારા પૈસા જોઈએ. તો બીજા દિવસે મને બપોરે આશ્રમ રોડ બોલાયો અને મને 15 લાખ રૂપિયા એને મને આપ્યા. મેં કહ્યું બીજા પૈસાનું શું છે? તો મને કે બારોબાર દિલ્હીમાં હવાલો આપી દઉં છું. જે પાર્ટીના પૈસા થાય એને મેં ફોન કર્યો, મેં કહ્યું તમને પૈસા મળી ગયા? તો એણે મને એમ કીધું, મને કે હા સાહેબ મને પૈસા મળી ગયા અને તમારી જોડે જે 15 આવ્યા છે મારા એ પણ હું માણસને મોકલીને લેવડાવી દઉં. મેં કહું ઓકે. એટલે આપણે ટેન્શન ફ્રી થઈ ગયા કે ભાઈ 10 એને ત્યાં મળી ગયા, 15 મને આપી દીધા, એ પણ પેલી પાર્ટીને આપી દીધા, એટલે 25 એને જે આપેલા એ પાછા આવી ગયા. હવે એ પાર્ટીને મને ખબર નહીં કે એ પાર્ટીને એને એટલો બધો ગભરાઈ નાખેલો કે પાર્ટીને કીધું કે મારી દીકરીના સોગંદ, એની કિરણની 2 દીકરીઓ છે, આ ઠગ એની 2 દીકરીઓને બી સોગંદ ખાતા અચકાયો નહીં કે મારી 2 દીકરીઓની સોગંદ હું તમને 4-5 દિવસમાં પૈસા આપી દઉં છું, આ વાત તમે ડોક્ટરને ના કરતા, જો ડોક્ટરને કરશો તો ડોક્ટર ઉઘરાણી કરશે અને મારે તાત્કાલિક કંઈકથી પૈસા લાવવા પડશે. તો પેલી પાર્ટીએ બિચારી ભલમન સાહીમાં મને કીધું નહીં અને મને ખાલી એટલું કીધું કે હા મારી જોડે પૈસા આવી ગયા, તો હું એ વિશ્વાસે રહ્યો. આજે એ પાર્ટીનો મારા પર ફોન આવ્યો જ્યારે આ બધું ચાલ્યું, એટલે મને કે ડોક્ટર પેલા પૈસા હું ડરના માર્યો, મેં આપને કીધું નહીં, બાકી એ પૈસા મને હજી સુધી મળ્યા નથી. એટલે 10 લાખનો ચૂનો એણે લગાવી દીધો.
લોકસભામાં શુક્રવારે સતત પાંચમા દિવસે સંસદની કાર્યવાહી છે તે ના થઈ શકી. માત્ર થોડી મિનિટ સંસદ ચાલી અને ત્યારબાદ સોમવાર સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે આપને જણાવી દઈએ કે કોંગ્રેસ છે તે સતત અદાણી મુદ્દે જેપીસીની તપાસને લઈને માંગ કરી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી છે તે સતત રાહુલ ગાંધી માફી માંગે તેને લઈને વાત કરી રહી છે. આજનો ઘટનાક્રમ શું રહ્યો તે જાણો આ રિપોર્ટમાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા બ્રિટનમાં અપાયેલા નિવેદનને લઈને બબાલ યથાવત છે. શુક્રવારે લોકસભામાં સતત પાંચમા દિવસે પણ કાર્યવાહી શરૂ થયાના 20 મિનિટ બાદ જ તે પૂરી થઈ ગઈ અને સદનમાં નારેબાજીના કારણે અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરી દીધી. કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીને બોલવા દો તેવા નારા લગાવતા હતા, જ્યારે બીજેપી છેલ્લા 4 દિવસથી રાહુલ ગાંધીના કેમ્બ્રિજમાં આપેલા નિવેદન અંગે માફી માંગવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે લોકસભામાં જ્યારે રાહુલ ગાંધીએ બોલવાની માંગ કરી તો લોકસભાની કામગીરીને જ મ્યુટ કરી દેવાય. કોંગ્રેસે સવાલ કર્યા કે શું ભાજપ લોકતંત્રને ખતમ કરવાની વ્યવસ્થા કરી ચૂકી છે. કોંગ્રેસ સતત એ જ સવાલ કરી રહી છે કે જનતાના પૈસા જેણે લૂંટ્યા તે અદાણી સાથે પ્રધાનમંત્રી મોદીના સંબંધ શું છે, સરકાર આ મુદ્દે જવાબ કેમ નથી આપતી. કોંગ્રેસે સંસદ પરિસરની બહાર બેસીને પણ અદાણી મુદ્દે જેપીસીની માંગ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસ જ્યાં અદાણી મુદ્દે સરકારને ઘેરી રહી છે, તો ભાજપ બ્રિટનમાં રાહુલના નિવેદનને લઈને કોંગ્રેસને સાણસામાં લેવાની કોશિશમાં દેખાય છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ પાર્ટી દેશ વિરોધી ગતિવિધિઓમાં લાગી છે. રાહુલ ગાંધી હવે રાષ્ટ્ર વિરોધી ટૂલકિટનો એક સ્થાયી ભાગ બની ગયા છે. દુર્ભાગ્ય કી બાત યહ હૈ કે ઇન દેશ વિરોધી ગતિવિધિઓ મેં દેશ કી સબસે પુરાની પાર્ટી કોંગ્રેસ પાર્ટી ભી શામિલ હો ગઈ. જનતા દ્વારા બાર બાર નકાર દિયે જાને કે બાદ અબ રાહુલ ગાંધી इस देश विरोधी टूल किट का परमानेंट हिस्सा बन गए. राहुल गांधी विदेशी धरती पर देश का अपमान कर रहे हैं, सदन का अपमान कर रहे हैं, देश की पूर्ण बहुमत से चुनी हुई सरकार का अपमान कर रहे हैं और देश के 130 करोड़ जनता का अपमान कर रहे हैं. ये देशद्रोहियों के हाथों को मजबूत करना नहीं है तो और क्या है. राहुल गांधी जी, आपने विदेश की धरती पर कहा कि भारत में लोकतंत्र खत्म हो गया है और यूरोप और अमेरिका इसमें दखल देना चाहिए, इससे शर्मनाक बात क्या. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નિવેદન આપતા કહ્યું હતું કે દરેક જાણે છે અને સમાચારોમાં છે કે ભારતીય લોકતંત્ર દબાણમાં છે અને તેના પર પ્રહાર થઈ રહ્યા છે. અમને સંસદમાં બોલવા નથી દેવાતા, જ્યારે અમે બોલીએ છીએ તો માઇક બંધ કરી દેવામાં આવે છે. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપ છે તે સતત રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. દિલ્હીની લીકર પોલિસી કેસમાં ફસાયેલા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મનીષ સિસોદિયાને ઈડીએ કોર્ટમાં ફરી એકવાર હાજર કર્યા અને 7 દિવસના ફરી એકવાર રિમાન્ડ માંગ્યા, ત્યારે કોર્ટ દ્વારા તેમને 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરાયા છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. દિલ્હી દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરતી ઈડીએ આપ નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ શુક્રવારે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા. ઈડીએ સિસોદિયાના વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી, ત્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી છે. હવે સિસોદિયાને 22 માર્ચના બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરેલું ખર્ચાઓ માટે
चेक पर हस्ताक्षर करवा अने जप्त करवामां आवेला बैंकना खाताओनो उपयोग करवानी पण परवानगी आपी छे। आ पहेला सुनावणी दरमियान સિસોદિયાના વકીલે દાવો કર્યો હતો કે પૂછપરછના નામ પર એજન્સી માત્ર ટલ્લાવી રહી છે। 7 દિવસમાં માત્ર 11 કલાક જ તેમની પૂછપરછ કરાઈ છે। એજન્સીઓ ખોટી રીતે સમય નષ્ટ કરી રહી છે। તો ઈડીએ કોર્ટમાં કહ્યું કે તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે। જો અત્યારે કસ્ટડી ન મળી તો સમગ્ર મહેનત બેકાર જશે। એટલું જ નહીં, ઈડી મનીષ સિસોદિયાની પૂછપરછ સીસીટીવીની નજર હેઠળ કરી રહી હોવાની વાત કરી છે। હાલમાં 2 લોકોને 18 અને 19 તારીખે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટી છે તે રોષે ભરાઈ છે અને ભાજપ પર આરોપ લગાવ્યા છે। અપને આખા કે કહેને પર સીબીઆઈ ને મનીષ સિસોદિયા કો ગિરફ્તાર કિયા। આદરણીય નરેન્દ્ર મોદીજી, આપકો પૂરા દેશ દેખ રહા હૈ। एक ऐसा व्यक्ति जिसने दिल्ली के लाखों बच्चों को अच्छी शिक्षा देने के लिए अपना सब कुछ समर्पित कर दिया, दिन रात मेहनत की, आपने उस मनीष सिसोदिया के साथ आतंकवादियों जैसा व्यवहार किया, ये देश इस बात को भूलेगा नहीं। 12-12 दिन की रिमांड ईडी की, 10-10 दिन की रिमांड सीबीआई की, कभी आपने सुना ऐसा आतंकवादियों के साथ भी व्यवहार नहीं किया जाता जैसा मनीष सिसोदिया के साथ व्यवहार किया जा रहा है, और तब जबकि कुछ नहीं निकला। आज मनीष सिसोदिया जी कन्विक्ट नहीं है, उन्हें सजा नहीं हुई है कोर्ट में। ये एजेंसियां जांच की आड़ में मनीष सिसोदिया को जेल में रखना चाहती हैं, और जांच को कैसे लंबा किया जाए, 10-10 दिन की रिमांड लेकर दिन में 1 घंटे की पूछताछ करो, दर्जनों नाम दे दो कि इनसे आमना सामना कराना है, मात्र 2 लोगों से आमना सामना कराओ, और कोर्ट में आकर रिमांड एप्लीकेशन डालकर कहो 10 दिन और चाहिए, 10 दिन और चाहिए, 10 दिन और चाहिए। मकसद यही है कि मनीष सिसोदिया जेल से ना निकले। आ तरफ भाजपे पण आम आदमी पार्टी ना प्रहारों नो जवाब आप्यो हतो। जो अपने को कट्टर ईमानदार कहते थे वो तो अब झूठों के सरदार नजर आ रहे हैं। अब स्थिति ये है, वो एक सूरदास जी की पंक्ति है ना, एक बुतो समझाइए आके कूप ही में ही भांग पड़ी है। ऐसा प्रतीत होता है कि आम आदमी पार्टी उस कुएं का पानी पी रही है जिसमें पूरे कुएं में भांग पड़ी हुई है। तो इसलिए इन्होंने जिस प्रकार से सच को छुपाने और डाइवर्ट करने का प्रयास किया है, मगर हकीकत में जो तथ्य सामने आ रहे हैं उससे इनका असली चेहरा उजागर होता चला जा रहा है और मुखौटा उतरता चला जा रहा है। और मुझे ऐसा लगता है कि 10 वर्ष के इतने कम अंतराल में पूरे भारत की राजनीति में किसी भी राजनीतिक दल के चाल चिंतन चेहरे चरित्र में इतना बड़ा बदलाव नहीं आया होगा या इतना बड़ा अधःपतन नहीं दिखाई पड़ा होगा जितना अपने को नई राजनीति के स्वयंभूत घोषक बनकर, यानी सेल्फ प्रोक्लेम्ड वन एंड ओनली चैंपियंस ऑफ न्यू पॉलिटिक्स बनकर जो पार्टी आई थी, उसने जितनी नए नए प्रकार के रंग रूप बदलते हुए अपने मूल्यों में परिवर्तन दिखाया है, ऐसा भारत की राजनीति में कभी देखने को नहीं। ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તરીકે સિસોદિયા રાજીનામું આપી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે સત્યેન્દ્ર જૈન બાદ આમ આદમી પાર્ટીના બીજા મંત્રી છે સિસોદિયા, જે જેલવાસ ભોગવી રહ્યા હોય। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। છોકરા છોકરીઓના ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે લવ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તે પ્રકારની વાત છે તે સતત થતી રહી છે, અને આ મુદ્દો છે તે હવે રાજનીતિમાં પણ તબદીલ થઈ ચૂક્યો છે। કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાનો મુદ્દો હવે વિધાનસભામાં ગૂંજી રહ્યો છે અને આ નિયમને તાત્કાલિક અમલમાં લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે, કોઈ પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે,
तेज दरमियान भारतीय जनता पार्टी ना कालोल पंचमहल ना कालोल विधानसभा बैठक ना धारासभ्य फतेहसिंह चौहान द्वारा निवेदन आपवामां आव्युं मैरेज रजिस्ट्रेशन फरजियात करवामां आवे अने तेमां माता पिता नी सही तो होवी ज जोईए तेवुं निवेदन तेमना द्वारा आपवामां आव्युं अने आज निवेदन पर समर्थन कर्युं छे कोंग्रेस ना वामना धारासभ्य गेनीबेन ठाकोरे। તેમણે કરેલી આ માંગના કારણે લવ મેરેજ કરનારાઓને તકલીફો ઊભી થઈ શકે છે, ખાસ કરીને એવા યુગલો જેઓ એકબીજાને પ્રેમ કરે છે પરંતુ પરિવાર લગ્નની વિરુદ્ધમાં છે, તેવા સંજોગોમાં જો આ કાયદો બને છે તો મુશ્કેલીઓમાં વધારો થશે। છોકરા છોકરીઓના ઘરેથી ભાગી જઈને લગ્ન કરી લેવાના કિસ્સા વધતા જઈ રહ્યા છે, ત્યારે કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે। પંચમહાલના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વિડિયો કાર્યક્રમ દરમિયાનનો વાયરલ થઈ રહ્યો છે। શું કહી રહ્યા છે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, આવો સાંભળીએ। સાહેબ એમ કહેવાય છે બળદિયો મોરીએ શોભે, બળદને મોરી શોભે, ડાયરો કલાકારથી શોભે, કલાકારો જેવો હોય ને એવો ડાયરો જમી જાય, તો કલાકારોને મારી વિનંતી ને શુભેચ્છા, આપ ડાયરો ચલાવો, મારે અહીં ઊંઘી જમ ને એ પેપરમાં નહીં, આપણે વિધાનસભા ઊંઘી જમ પેપરમાં કે કાલનો ધારાસભ્ય ઊંઘતો છું ભાઈ, કે તમે કાલ ઊંઘી જવાના બપોર, મારે વિધાનસભામાં પહેલું પહોંચવાનું છે અને કાલે આરોગ્ય વિભાગમાં બોલવાનું છે, એટલે તૈયારી કરવાની, કશું તૈયારી નહીં કરી, મારે તો કેવું, હું દરેક જગ્યાએ કશું તૈયારી કરી નહીં આવતો, મંચ પર આવીને કોઠી કાઢ અને બધો હાથો જ હોય, એનું કારણ શું હોય, આવા લગ્નની નોંધણી જે તે ગામની દીકરી હોય તે ગામમાં થવી જોઈએ, તેની ધાર્મિક વિધિ ગામના મંદિરમાં થવી જોઈએ અને તેમાં સાક્ષીમાં પંચ પણ ગામના જ રાખવામાં આવે। ગેનીબેન ઠાકોરે કહ્યું કે જે ક્રાઇમમાં સંડોવાયેલા હોય, જે ધંધા રોજગાર કરતા ન હોય, જેને કોઈ દીકરી ન આપતા હોય, તેવા અસામાજિક તત્વો દીકરીઓને ભોળવીને તેમની સાથે લવ મેરેજ કરતા હોય છે અને પછી દીકરીઓને પસ્તાવાનું વારો આવે છે। આ સ્થિતિ ઊભી થતી ટાળવા માટે અમે આ માંગણી કરી રહ્યા છીએ। ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં એક સૂરમાં કહી રહ્યા છે કે લવ મેરેજમાં સાક્ષી તરીકે વર અને કન્યાના માતા પિતાની સહી હોવી ફરજિયાત છે, ત્યારે આ મુદ્દાને લઈને પાટીદાર અગ્રણી ખોડલધામના ચેરમેન એવા નરેશ પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે। શું કહ્યું છે નરેશ પટેલે, સાંભળો આ રિપોર્ટમાં। રાજ્યમાં ફરી એકવાર પ્રેમ લગ્નમાં સાક્ષી તરીકે વર કન્યાના માતા પિતાની સહી ફરજિયાત હોવાનો મુદ્દો ચર્ચામાં છે। આ બધાની વચ્ચે પાટીદાર અગ્રણી નરેશ પટેલે પોતાનો મંતવ્ય છે તે રજૂ કર્યું છે। નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એક ખોડલધામનો કાર્યક્રમ હતો। અહીં ખોડલધામ ટ્રસ્ટ અતિથિગૃહ શિક્ષણલક્ષી ભવન આરોગ્ય ભવન બનાવવાનું આયોજન કરી રહ્યું છે, ત્યારે તેના અંતર્ગત મુલાકાતે પહોંચેલા નરેશ પટેલને પાટીદાર સમાજમાં દીકરીઓની ઓછી સંખ્યા બાબતે સવાલ કરાયો હતો, સાથે સાથે તેમના પ્રેમ લગ્નને લઈને પણ સવાલ કરાયો, જેમાં નરેશ પટેલે કહ્યું કે 21મી સદીમાં લગ્ન એક સ્વતંત્ર વિચાર છે અને લોકોને પોતાની રીતે જ જીવવા દેવા જોઈએ તેવું હું માનું છું। સાંભળો નરેશ પટેલે શું કહ્યું। આ એક ઐતિહાસિક બાબતો છે, આ સાયકલ છે, અર્થ ઇઝ રાઉન્ડ, આ ચાલ્યા જ કરવાનું, ક્યારેક યુવાનો ઘટશે ને ક્યારેક, પણ ચિંતાનો વિષય બિલકુલ છે। જે રીતે અત્યારે રેશિયો ચાલી રહ્યો છે દીકરા દીકરીઓનો, એ રેશિયો જો આપણે સરખો નહીં કરીએ તો બધાને તકલીફ છે, એટલે હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણે જે દિશામાં જઈ છે એ દિશામાં ન જઈ અને વધારેમાં વધારે દીકરીઓ આપણા સમાજમાં રહીએ એવી બધાને વિનંતી કરું। વિધાનસભામાં કોંગ્રેસને ભાજપે ભેગા થઈને કીધું કે દીકરા દીકરીના લગ્ન હોય તો મા બાપની મંજૂરી હોય, તો સમાજના આગેવાન તરીકે શું માને કે પુખ્ત વયના દીકરા દીકરી હોય તો મા બાપની મંજૂરી જરૂર છે? એવું ચોક્કસપણે કહેવાય કે મા બાપ દીકરા દીકરીઓને મોટા કરે છે અને એનો અધિકાર છે, એક લગ્ન જીવનમાં બંધાતા હોય ત્યારે એનો અધિકાર છે અને મા બાપ પણ સમજે કે આ 21મી સદીની અંદર જો બે પાત્ર અને પ્રેમ થાય અને બંને સારી રીતે જીવી શકતા હોય તો શું કામ એના પણ લગ્ન ન કરવા,
પણ મેં કીધું એમ 21મી સદીની અંદર આ ઇન્ડિપેન્ડન્ટ વિચાર છે, લોકોને પોતાની રીતે જીવવા દેવા જોઈએ એવું હું માનું છું. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતની ગપશપ ગોકુલ સાહેબ. કે ભૂપેન્દ્ર નરેન્દ્ર કા રેકોર્ડ તોડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત કોનું? બીજેપી. મોદીજી, ભાજપ નો નરેન્દ્ર મોદી. હું કાલે બીજેપી ના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તક ની વાત કરતા હતા. પેટ્રોલ ઓર ડીઝલ કો આપ લેકર આઈએ, પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એક ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક ક્ષણોમાં થઈ જશે. અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે કે તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? ચાર દર્શકો રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો કોરોનાના કેસમાં રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. 17 તારીખના રોજ કોરોનાના નવા 121 કેસ છે તે સામે આવ્યા છે, જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 521 થઈ છે, જેમાં અમદાવાદમાં 49, રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટ જિલ્લામાં 7, સાબરકાંઠામાં 6, વડોદરામાં 4, ભાવનગરમાં 3, સુરતમાં 3, વલસાડમાં 3, બનાસકાંઠા ભરૂચમાં 2, ગાંધીનગર સુરેન્દ્રનગરમાં 2, દાહોદ નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસનો વધારો જોવા મળી રહ્યો, જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાને રોકવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઉલટી, કળતર જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યારે રાજ્યમાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને લઈને, જેના ભાગરૂપે રાજ્યમાં આગામી 5 દિવસમાં છૂટો છવાયો વરસાદ ત્રાટકી શકે છે. બીજી બાજુ તાપમાનમાં આગામી 2-3 દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવું જણાવાયું છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું ત્રાટકી શકે છે, તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. વધુમાં બનાસકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે દાહોદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. અહીં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો, તો વીજળી પડતા 2 લોકોના મોત થયા છે અને 8 પશુઓના પણ મોત થયા છે. દાહોદમાં વીજળીના દ્રશ્યો ખૂબ જ ડરાવનારા હતા. આ તરફ અરવલ્લીમાં ઠેર ઠેર વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં બરફના કરા ભારે માત્રામાં વરસ્યા હતા, જેના કારણે વાતાવરણ તો ઠંડુગાર થયું જ હતું, પરંતુ અહીં એક વિસ્તારની ગિરિમાળાઓ વચ્ચે રસ્તો જાણે કાશ્મીર હોય તેવું આ બેહૂબ નજારો છે તે જોવા મળ્યો. અરવલ્લી જિલ્લામાં વાણિયાદ રોડ પર બરફના કરાની ચાદર પ્રસરાઈ ગઈ હતી. વરસાદના ખુશનુમા માહોલ વચ્ચે અરવલ્લીના ભીલોડા તાલુકામાં એક ગમગીન ઘટના બની. એક તરફ ખેડૂતો માટે વરસાદ ચિંતાના વાદળ લઈને આવ્યો છે, ત્યાં અહીં બુઢેલી ગામમાં વીજળી પડતા 1 વ્યક્તિનું મોત થયું છે, તો નર્મદા જિલ્લામાં સાગબારા વિસ્તારમાં મુશળધાર વરસાદ વચ્ચે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં અઢળક બરફના કરા પડ્યા હતા.
ટપોટપ પડતા બરફના કરા વચ્ચે જવાની કોઈ પણ હિંમત ન કરે તેવો ઘાટ ઘડાયો હતો. વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ડાંગમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. હિલ સ્ટેશન સાપુતારા સહિત કેટલાય ગામોમાં બરફના કરા પડતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. આ તરફ બેહડુન ગામમાં વીજળી પડતા બાઇક સવારનું મોત થયું છે. સતત ત્રીજા દિવસે ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આમ શુક્રવારે રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતા કુલ 4 લોકોના મોત થયા છે. બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.